उभरती लेखिका तान्या जैन द्वारा लिखित पुस्तक ओरिगेमी बर्ड्स नु आज विमोचन करवामां आव्युं हतुं। आ बुक लॉन्च प्रसंगे मोटी संख्या में पुस्तक प्रेमी तथा तान्या ना मित्रों अने परिवारजनों उपस्थित रहा था। आ दरमियान तान्याए पुस्तक विविध चेप्टर वाँची संभाव्या था और विविध पासाओ पर प्रकाश फेंकीने विस्तृत चर्चा पण करी हती। उल्लेखनीय छे कि तान्या जैने ताजेतर में न्यूयॉर्क स्कूल ऑफ डिजाइन में ग्रेज्युएशन पूर्ण कर्यु छे। तान्या डिजाइन और लखाण द्वारा पोताना विचारों अने काम ने लोको समक्ष रजू कर्यु छे। પોતાના જીવન અને આસપાસના લોકો પાસેથી પ્રેરણા મેળવીને તાન્યાએ ગુસ્સા, દુઃખ અને યાતના જેવા અત્યંત ગંભીર અને સંવેદનશીલ મુદ્દાઓ ઉપરની થીમ ઉપર કલેક્શન રજૂ કર્યા છે। તેમનું માનવું છે કે આપણી માનસિક તંદુરસ્તીની સાથે સાથે શારીરિક તંદુરસ્તી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તાન્યાનું કહેવું છે કે આપણે જે અનુભવીએ છીએ તેને લેખન, ડિઝાઇન, પેઇન્ટિંગ જેવા અસરકારક માધ્યમથી વ્યક્ત કરવું ખૂબ જ આવશ્યક છે। તાન્યા લાગણીઓ અને સંબંધોને વ્યક્ત કરવામાં માને છે, જ્યારે કે આમાંથી ઘણી બાબતોને સમાજ હંમેશા સિક્રેટ રાખવામાં માને છે। આ પુસ્તક દ્વારા તેમણે પોતાના વિચારો, લાગણી અને સંવેદનાઓ વ્યક્ત કરી છે, જે પ્રત્યેક વાંચક અનુભવશે અને કોઈક તબક્કે પોતાના જીવનના અનુભવો પણ તેની સાથે જોડી શકશે તેવો વિશ્વાસ છે। મેં મારી બુક ઓરિગામી બર્ડ્સ હમણાં પબ્લિશ કરી છે, જે અમારા ઇમોશન્સના બારેમાં છે। A44 પોઈન્ટનું કલેક્શન છે અને એ હમણાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને બધે ઓનલાઈન અવેલેબલ છે। એ ટોટલ 44 પોઈન્ટ હમણાં ખાલી પબ્લિશ કરી છે અને આ બધા રિયલ લોકોની સ્ટોરી પર બેઝ છે અને દરેક એક અલગ ઇમોશનના બારેમાં છે। કોઈ ડેથના બારેમાં બી છે, કોઈ સેડનેસના બારેમાં છે અને એન્ડની તરફ બહુ લોકો જેમને આ બધું વાંચીને સારું થવા લાગ્યું એમના બી બારેમાં। ઓરિગામી બર્ડ્સ મેં એકવાર હું આ જાપનીઝ ટેકનિક જોતી હતી જે પેપર મોલ્ડિંગની હોય છે અને એનાથી મને ખબર પડ્યું કે આ નામ આપણા બારેમાં બી સૂટ થાય છે, બધા લોકોના બારેમાં, કે ઓરિગામી બર્ડ આપણે બધા બી બર્ડ્સ જેમ ફ્રી થવા માંગીએ છે પણ આ સોસાયટી અમને એક શેપ કરવાનું ચાલુ કરી દે છે જ્યારે અમે નાના હોઈએ છીએ ત્યારથી। હમણાં બુકનું નેક્સ્ટ સ્ટેજ ટ્રાન્સલેશન છે ગુજરાતી અને હિન્દીમાં, તો એ થશે એના પછી સેકન્ડ બુક જે આ ઓરિગામી બર્ડ્સ ઉડવાનું માંગે છે એના બારેમાં થવાની છે। કૃણાલ રાણા, CN24 ન્યૂઝ, અમદાવાદ।